કચ્છાર કે ફાર્મેન વ્લોગમાં તો આજે આપણે મુંડા નિરીક્ષણ કરવાનું છે, એટલે અરબંબાની વાડી પૂગી ગઈ. આપણે એને બહુ મોટા છે, અમે તો પાણી બાણી દીધું, એમાં થોડાક રોકાઈ ગયા છે છતાં ખરાપા. એની વાડી બહુ છે, પાણી દીધું બહુ છે. આપણે એની વાડીમાં જઈએ અને અરબંબાની મુલાકાત લઈએ. મારો તમારી આના પર આજે પ્રયોગ કરવાનો છે. આપણે મુંડાની દવા જે લેવા છે ને, એમાં ધૂળ નાખી અને દવા મારી છે. પછી જોઈએ મારે છે પછી ઉછેર આવે જોઈએ દવા. તમે દેખાડો અમને, જો જમીન જો બિલકુલ આ મોકરી કરી નાખી આમ અંદર હાલી હાલી. એક રાઉન્ડ બીજો લે. ડૂબી ગયા છે, ઓના ઓના બી આવી પછી આગળ જાય. આમ આગળ હશે, જો આમ આગળ હશે, જો અહીંયા બધું ઉકળું કરી નાખ્યું. હા અહીંયા હશે, જોઈએ જો આ ખાતા જાય. ડબલા ભરે પછી આપણે દવાનો પ્રયોગ કરીએ. ઉપર થોડીક નીકળી નાખ્યું પછી દવા ઉપર નાખી શું થાય છે, મોઢા નસર થાય છે, થાય છે કે નથી. યોગી જઈને સંશોધન કરી નાખ્યો હોય. ચંદ્રયાન સફળ થયો અને હા આપણું આ મુંડાયાન સફળ થાય કે નથી થતું. જતા માંડવીએ આ નુકસાની ખેડૂતને વેચવી પડે. હવે આનો કાંઈ ઉપાય નહીં. અહીંયા ડબલો લઈ લેજો. હા લઈ લો, જોજો ને કરો. હા જોજો, હા તો ઉપર જ છે. હા ઉપર ઉપર છે. આ તાજી જો વર્ધીમાંથી આ કામ ચાલુ કરી દીધો એની નોકરી. હા પાડવા હા ફેલ કરી નાખ્યા ગધેડીના. એમ જોઈએ. ઓહો થોડી વાર મરી ગઈ. હા ઈજા થઈ ગઈ થોડી. માંડવીના પાતળા પાતળા થાય, ઘણા ના ખેતર ને ખેતર થયા. આમાં તો શરૂઆત થઈ છે. જો આ કાકરનો ભાગ છે ને, એટલે આમાં વધુ હોય. એ તો પૂરા મેળા છે ભાઈ, દવા દહીં તહીં થાય. હા ક્યાંથી લઈએ? હા ભાજી નથી લખો. કેટલી નાખવાની કીધી? હા વીઘે કેટલા પંપ કરવાના? માંડવી ઉપાડતા ન હોય એવું. નીચે કાંઈ નંબર નહીં. હવે આમાં હું વાવેતર કરવો કેમ ને? કેવી રીતે શકશો? આખા ડબલો ભરી લે નઈ. હજી આદુ ભૂલી ના પણ અમારા ફાર્મમાં તો નીકળ્યો. હવે આપણે આખી વાળીમાં કેમ કાઢવું? પણ એ તો થોડું પરિયોગ માટે કાઢ્યા હે.
બધામાં નથી, નીચલા ભાગમાં નથી. જો અહીંયાથી દેખાય, અહીંયાથી આટલા બધામાં છે મોંડાભાઈ. હા બરાબર. હા પીત નથી ટૂંકમાં. હા આનું હવે આપણે દવા છાતી જ નાખી. આમ તો આખી વાળીમાં આપણે મૂંડા ગાંઠીએ તો નીકળે નહીં, પણ થોડોક આપણે થોડોક પ્રયોગ કરી નાખીએ તો શું થાય છે, દવાની અસર થાય છે નથી થતી, કે રોગા વીઘે પાંચ પાંચ છ છ પંપ છાંટી દેવા મોઘી દવાઓ, એનો કાંઈ ઉપાય મતલબ નથી. માલવી માગ ઘટે ઘટે એમ નહોતું ને આ ઘટે આવ્યું. પ્રથમ વિડીયોમાં કીધું છે મૂંડાને પરવેશ થયો છે, અહીંયા તમે શોધ ફેરાવી જતા ધૂળ આપણે ભરી લીધી છે. આમાં હવે આમાં દવા થોડી થોડી મારશું આપણે, એટલે ખબર પડી જાય આપણે પૈણામાં આવી જાય. આનું શું થાય છે, મૂંડા મારે છે. આમાં દેખાડે જ છે જો મૂંડા મારે, પણ હવે આ ઉપયોગી છે કે નથી થતો આમાં સાવચેતી તો રાખવી જ પડે. છીલ તોલી તોડી તો નાખ્યું હોય, હવે આમાં પ્રયોગ કરીએ આપણે શું થાય. હવે ઉપર થોડું થોડું પાણી નાખીએ એટલે ખબર પડી જાય. પાણી નાખીએ આ કઈ હતી ડબલ સીલ છે. હાનિકારક બહુ હોય એટલે હાથ તો ધોવું જ પડે. અંદર જાય છે હું. હવે હવે મોંડાનો શું હાલ થાય જોઈએ. આપણે આનું ફોર બહુ આની ગધારીઓ ખરાબ બહુ આવે. હવે આપણે પાણી નાખી દઉં. વાસ બહુ ખરાબ આવે છે આની, શું થાય. પરેક પ્રમાણે મલક પડી, દવા મલક પડી, પંપની દવા નાખી છે નથી નહીં થોડી થોડી. મને લાગે અડધી કલાકમાં આનો રિઝલ્ટ આવી જાય. નહીં આવે રિઝલ્ટ દેખાડીએ તમને કાલે. હા ડાયરેક્ટ નથી મળ્યા, કાલે તમને પાકું રિઝલ્ટ બતાડી દેવું. હા અટાણે ઢાંકી રાખી. બહાર નીકળી નહીં આવે નો જોજે. એમ ઉપર તઈને આ એમ રાખીને નાખ. આગળ એક નીકળતો હતો ખબર, હવે નહીં નીકળી. હવે કાલે આપણે મૂંડાનો ઉપાય કર્યો હતો અને એક દી થયો છે, અને હવે આપણે આને ખોલવાના છે એટલે હું આવી ગયો છું. હું બહુ ચારી અને અર્ભમભાઈ આગળ ઓપન કરશે. શું છે હાલત, અસર શું થઈ છે એ જોઈ લઈએ આપણે. શું થયું છે, ફોર ગધારી બહુ આવે દુર્ગંધ. હું કર્યું અર્જુનભાઈ હતી આ નથી કરી, ઉકેડે લઈ જાઉં. ભલે ને ઉકેડામાં ખાય પછી નહીં પૂરું થઈ ગયું. જોજો જોજો કરજો. હા મામલો ફેલ, આ બધા ફેલ. હે જતા ફોર આવે આ બચ્યું.
બધા મરી ગયા ભાઈ. રિઝલ્ટ 100% છે દવાનો, રિઝલ્ટ 100% છે. મૂંડા મરી જાય છે જમીનમાં નાખવાથી, એટલે દવાનો ઉપયોગ કરજો ભાઈ. મૂંડા બહુ હોય ને હવે એને સમાધિ બી આપી દીધી છે. જો એ નવી ટ્રાય કરીને મૂંડા મૂંડા બધાને મારી નાખાય. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રો.